શુભ અવસરે સાબરમતી તટ ઉપર આયોજિત રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી ભાગવત કરાડજી મારા સાથી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મેયર શ્રી કિરીટભાઈ પરમાર सांसद श्री डॉक्टर किरीट भाई सोलंकी श्री भाई पटेल डेप्यूटी मेयर श्री गीताबेन पटेल स्टैंडिंग चेयरमैन हितेश भाई बारोट योग बोर्ड प्रमुख श्री श्रीसपाल जी पक्षना नेता भास्कर भाई दंडक श्री अरुण सिंह जी भाजपा अध्यक्ष श्री अमित भाई शाह સૌ મારા સાથી ધારાસભ્યશ્રીઓ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર અગ્ર સચિવ શ્રી અશ્વિન કુમારજી કમિશનર શ્રી લોચન સેહરાજી ગુજરાતભરમાં જોડાયેલા સૌ મારા સાથી સૌ નાગરિક ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો આજે આઠમો યોગ દિવસ અને એની ઉજવણી આપણે કરી રહ્યા છે આજની આ વહેલી સવારે વિશ્વભરના લોકો યોગ કરવા માટે એકત્રિત થયા છે આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે દેશનો આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પંચોતેર આઈકોનિક સ્થળે પણ યોગ પ્રેમીઓ આજે યોગ દિનની ઉજવણી કરી રહ્યા છે આ આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાસ્થ્યના અમૃત કાળ આપણા સૌ માટે બને અને યોગ દરેકના જીવનમાં આ અમૃત ફેલાવે એવી શુભેચ્છાઓ પાઠવું છું આ વર્ષના વિશ્વ યોગની થીમ જે છે માનવતા માટે યોગ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તમામ દેશ ધર્મ જ્ઞાતિ જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન પણ કર્યું છે મિત્રો યોગ શબ્દ એટલે જ જોડાવું આજે યોગના માધ્યમથી વિશ્વના અનેક દેશોના અનેક જાતિના લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે એ આપણી માનવજાતનો વિજય છે માત્ર ભારત જ નહીં સમગ્ર માનવતાએ એક સાથે જોડાવવાનું અપૂર્વ કાર્ય યોગ દ્વારા સિદ્ધ થઈ રહ્યું છે શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાઈના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે આજે વિશ્વના એકસો થી પણ વધુ દેશો અભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિની ગહનતાનો અનુભવ કરી રહ્યા છે આપણે છેલ્લા બે વર્ષના ઘણા પરિવર્તનો આવ્યા વિશ્વ આખું કોરોના મહામારીમાં ઝઝૂમ્યું આ કપરા કાળમાં પણ લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી અને એમાંય યોગ પ્રાણાયામ સાથેની જીવનશૈલી કોરોના જેવા રોગ સામે પણ વધુ ઉપયોગી છે તેવું વધુ ને વધુ લોકો સ્વીકારતા થયા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાત સરકાર પણ સતત સૌની સુખાકારી માટેનો કાર્યરત પ્રયત્ન કરી રહી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આજે ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા માટે આપણે બે વર્ષ પહેલાં જ યોગ બોર્ડની સ્થાપના કરી અને આ યોગ બોર્ડ દ્વારા યોગ શીખવવા માટેના ટ્રેનર પણ તૈયાર કરી અને આજે આખા ગુજરાતમાં કોઈને પણ યોગ કરવા હોય તો યોગ માટે એને શીખવવા માટે પણ ટ્રેનર મળી રહે નજીકમાં એવી વ્યવસ્થા કરવા ગુજરાત જઈ રહ્યું છે આજે વિશ્વ યોગ દિવસના અવસરે આપણે સૌ યોગને જીવનનો ભાગ બનાવવા સં સંકલ્પબદ્ધ થઈ યોગ અપનાવીએ યોગમય થઈ રોગમુક્ત રહીએ અને આ સાથે જ આપ સૌને સ્વસ્થ સુખી અને નિરાગી જીવનની શુભેચ્છાઓ પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત ખૂબ ખૂબ ધન્યવાદ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપનો હું આભાર માનું છું આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાઠવવા બદલ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ભવ્ય ઉજવણી કરવા માટે આજે અહીંયા એકત્રિત થયા છે ભારતીય સંસ્કૃતિની દિન યોગ યોગને વિશ્વમાં પહોંચાડવાના આશયથી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયાસથી આ દિવસ આજે આખું વિશ્વ ઉજવી રહ્યું છે યોગના પ્રચાર અને પ્રસારના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકારના રમતગમત